ને હવે જોઈએ દુનિયાની ટોપ 10 ખબરો. આર્મેનિયા ને અઝરબૈજાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે આ માહોલને જોતા રશિયા તુર્કી પર હુમલો કરી શકે છે કારણ કે રશિયા આર્મેનિયા સાથે છે જ્યારે તુર્કી મુસ્લિમ દેશ અઝરબૈજાન સાથે. સૂત્રો મુજબ તુર્કી અને પાકિસ્તાન આતંકીઓને અઝરબૈજાન મોકલી રહ્યા છે ત્યારે તુર્કી હુમલાનો આદેશ આપે તો ભયાનક યુદ્ધ થઈ શકે છે. ચીનના ઇશારે નાચી રહેલા નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી એકવાર ફરીથી અયોધ્યાનો રાગાલ આપ્યો. નેપાળના ચિતવન જિલ્લામાં 40 એકરની જમીન પર અયોધ્યાપુરી ધામનું નિર્માણ કરવાનો નિર્ણય લેવાયો છે. આ પહેલા પણ નેપાળના પ્રધાનમંત્રીએ ભારતની અયોધ્યાને નકલી અને અસ્થિર અયોધ્યાને નેપાળમાં હોવાની કરી વાત. તેમના વિવાદિત નિવેદનના કારણે આકરી ટીકાઓનો સામનો કરવાનો વારો આવ્યો. દુનિયાની સૌથી લાંબી સુરંગ બનાવી રહ્યું છે ચીન. ચીનની સુરંગના કારણે ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં મહાજળ સંકટની સ્થિતિ સર્જાય તેવી ભીતિ. તિબ્બતથી શિનજિયાંગ વચ્ચે બનાવાઈ રહી છે 1000 કિલોમીટર લાંબી સુરંગ. ચીન પોતાની આ હરકતને અંજામ આપવા માટે ભારતીય ઉપમહાદ્વીપની બે વિશાળ નદી બ્રહ્મપુત્ર અને સિંધુની ધારાને બદલવાની તૈયારીમાં લાગ્યું. પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફે પાકિસ્તાની સેના પ્રમુખ કમર જાવેદ બાજવા પર સાધ્યું નિશાન. નવાઝ શરીફે નામ લીધા વગર પ્રહાર કરતા કહ્યું, પાકિસ્તાન સાંસદ રબર સ્ટેમ્પ બની ગઈ છે અને સાંસદોની જગ્યાએ દેશ કોઈ બીજી વ્યક્તિ ચલાવે છે. આ પહેલા નવાઝ શરીફની પુત્રીએ મરિયમ શરીફે પણ સેના પ્રમુખ અને આઈએસઆઈ ચીફ નેતાઓની બેઠક અંગેના પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે રાજકીય નિર્ણયો સેનાના વડામથકમાં નહીં પરંતુ સંસદમાં લેવા જોઈએ. યુએન બાયોડાયવર્સિટી સમિટ દરમિયાન અમેરિકાના ન્યૂયોર્કમાં યુએસ અને બ્રાઝિલના રાષ્ટ્રપતિની બરફની પ્રતિમાઓ ઓગળી હતી. ગ્રીનપીસ ગ્રુપે પર્યાવરણના સંરક્ષણ સામે બંને રાષ્ટ્રપતિઓની નીતિઓને વખોડી કાઢી. ગ્રુપે જણાવ્યું કે આર્કટિકમાં જ્યારે ગ્લેશિયર ઓગળી રહ્યા છે ત્યારે બંને દેશના રાષ્ટ્રપતિ આ વિષયને ટાળી રહ્યા છે. અમેરિકાની કોર્ટે સિટીઝનશીપ ફી વધારવાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયને અટકાવ્યો છે. પ્રસ્તાવ અમલમાં આવવાના 3 દિવસ પહેલા અટકાવી દેવાયો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિર્ણયની ટીકા કરતા કોર્ટના જજે કહ્યું કે ટ્રમ્પ વહીવટીતંત્ર પોતાના નિર્ણયને યોગ્ય ઠેરવવામાં નિષ્ફળ રહ્યું. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા અમેરિકામાં સિટીઝનશીપ, ગ્રીન કાર્ડ તથા વર્ક વિઝા આપવાની ફીમાં 20% વૃદ્ધિની કરવામાં આવી હતી. સ્પેનમાં સૌથી મોટી ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ. પોલીસે 4 બોટમાંથી આશરે 30 ટન જેટલા હેશ ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે. આ મામલે પોલીસે 9 બલ્ગેરિયન અને રશિયન નાગરિકોની ધરપકડ કરી છે. અગાઉ આ વર્ષે બેલેરિયેક ટાપુ પરથી આ ગ્રુપ પાસેથી જ 2 બોટમાંથી 4.6 ટન હેશ ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. અમેરિકામાં લાગેલી આગ 12 પશ્ચિમી રાજ્યોમાં 100થી વધુ જંગલોમાં ફેલાઈ. આ આગ હવે ઉત્તર કેલિફોર્નિયાની વાઇન કાઉન્ટી સુધી પહોંચી છે, જેમાં 3 લોકોના મોત થયા હતા, જ્યારે 70,000થી વધુ લોકોને બચાવી લેવાયા છે. ભારે પવનના કારણે આગ વધુ ફેલાઈ હોવાનું જાણવા મળ્યું. દક્ષિણ એશિયામાં પગપેસારો કરવાની ફિરાકમાં છે આઈએસ. સીરિયા અને ઇરાકમાંથી હકાલપટ્ટી થયા બાદ આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ એટલે કે આઈએસઆઈએસની નજર હવે દક્ષિણ એશિયા પર છે. આ માટે આઈએસ પાકિસ્તાન ઇમરાન સરકારનું મળ્યું છે સંરક્ષણ. જો કે પાકિસ્તાનનું આઈએસ સંરક્ષણ આપવું અફઘાનિસ્તાન માટે ચિંતાજનક છે. પાકિસ્તાન આઈએસની મદદથી અફઘાનિસ્તાનમાં હુમલો કરાવે તેવી ભીતિ. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના ફર્સ્ટ સેક્રેટરીએ પાકિસ્તાની અવર્જન લાઈનો આપ્યો જવાબ. દુનિયા સામે ભારતની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરતા પાકિસ્તાનને કહ્યું કે પાકિસ્તાન સરકારની ખોટી નીતિઓના કારણે દર વર્ષે હજારો અલ્પસંખ્યકો ત્યાંથી પલાયન કરે છે. સાથે કહ્યું કે પાકિસ્તાન હિંસા ભડકાવવા માટે અલ્પસંખ્યક સમુદાયની ઉશ્કેરણી કરી છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને ભારતના અલ્પસંખ્યક લોકો પર અત્યાચાર થતો હોવાનો પણ આક્ષેપ લગાવ્યો. યુએસ સેનેટે ડિસેમ્બર સુધીના ફંડિંગને લગતું બિલ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોકલ્યું છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર સેનેટ નવા નાણાકીય વર્ષ શરૂ થતા પહેલા સરકાર પડી ભાંગવાની સંભાવનાને ધ્યાનમાં રાખી ટ્રમ્પને આ બિલ મોકલ્યું છે. અમેરિકામાં 3 નવેમ્બરથી રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાવાની છે અને આ વખતે ટ્રમ્પની સામે ડેમોક્રેટિકના ઉમેદવાર જો બિડન એડી ચૂંટણીનું જોર લગાવી રહ્યા છે.
संयुक्त राष्ट्र सुरक्षा परिषदे अर्मेनिया अने अजरबैजान वच्चे चाली रहेला हिंसक युद्ध अंगे आपी प्रतिक्रिया, कह्युं बन्ने देश हिंसक युद्ध तात्कालिक बंद करे अने एकवार फरीथी शांति स्थापवा प्रयास करे। यूएने युद्ध बाद सर्जायेला विनाशनी आकरी निंदा करी, साथे पड़ोशी देशोनी स्थिति थारे पाडवा माटे मध्यस्थी करवानी ताकीद करी छे। उल्लेखनीय छे के कराबाख अने नागोरना क्षेत्रने लई अर्मेनिया अने अजरबैजान वच्चे युद्ध छेड़ायुं। फ्रांसी राजधानी पेरिस और आसपास विस्तारों में संभळायो जोरदार धमाको। मळेली माहिती मुजब आ धमाको पेरिस शहर और चतेनी आसपास विस्तारों से, जो कि पुलिस दावो करता कहूं छे कि कोई धमाको नहीं थयो। जे अवाज संभळायो छे ते फाइटर जेटनो हतो। तो आ साथे विश्वविख्यात डिज्नी वर्ल्ड की कंपनी वॉल्ट डिज्नी नो मोटो निर्णय है। कंपनी 28,000 कर्मचारियों की छटनी करते। वॉल्ट डिज्नी कंपनी जाहिर करेला एक निवेदन में जणाव्युं छे कि थीम पार्क में ओछा मुलाकातियों आता होवाथी तेना बिजनेस ने भारी असर थई, जेना पगले कर्मचारियों की छटनी करवानो निर्णय लेवामां आव्यो छे।